નમસ્કાર કૌશિકના કેલિડોસ્કોપમાં સર્વેનું સ્વાગત છે ને હું છું તમારો કૌશિક મહેતા ગુજરાતી પત્રકારોમાં કેટલાક અદ્ભુત મુકામો છે કેટલાક માઇલ સ્ટોન છે એમાંનો એક માઇલસ્ટોન છે કચ્છ મિત્ર જે ભુજથી પ્રકાશિત થાય છે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ જન્મભૂમિ પત્રો એક મહત્વનું અખબાર અને ગુજરાતી જર્નાલિઝમમાં કચ્છ મિત્ર અલગ ચીલો ચાતરેલો છે અને કચ્છીઓ જ્યાં જ્યાં છે એનું એ કચ્છ મિત્ર છે અને કચ્છ સાથે લોકોનું બોન્ડિંગ એટલું મજબૂત છે કે કચ્છ મિત્ર વિરુદ્ધ કોઈ વાત હોય તો એ કચ્છી સ્વીકારી ન શકે એટલી બધી એની મજબૂતાઈ છે એટલી એની વિશ્વસનીયતા છે વાંચકોમાં કચ્છીઓમાં ખાસ કરીને એવા કચ્છ મિત્રના તંત્રી છે દીપકભાઈ માકડ અને છેલ્લા એક દશકાથી એ કચ્છ મિત્રનું સુકાન સંભાળે છે અને એમના સુકાન દરમિયાન કચ્છ મિત્રએ વધારે પ્રગતિ કરી છે કચ્છ મિત્ર મજબૂત બનાવ્યું છે આવા એક આલા દરજ્જાના પત્રકાર અને ઉત્કૃષ્ટ તંત્રી સાથે આજે આપણે વાતચીત કરવાના છીએ એમના પત્રકાર તો વિશે કચ્છ કચ્છના પત્રકાર તો અને કચ્છ મિત્રના તોની ભૂમિકા બધા વિષય એમની સાથે વાતચીત કરવી છે દીપકભાઈ માકડ તમારું કૌશિકના કેલિડોસ્કોપમાં સ્વાગત છે ખૂબ ખૂબ ઘણા સમયથી મને આ ઇન્ટરવ્યૂ લેવાની ઈચ્છા હતી આજે ભુજમાં છું હું એમની કેબિનમાં છું તંત્રીની કચ્છ મિત્રએ ફુલછાબની જેમ અહીંયા કચ્છ યુનિવર્સિટી સાથે જર્નાલિઝમ કોલેજ શરૂ કરી છે એમાં અમે વિદ્યાર્થી સાથે વાર્તાલાપ કરવા આવેલા ને આ મોકો અમને મળ્યો છે વાતચીત કરવાનો દીપકભાઈ શરૂઆત આપણે કરીએ તો તમે તમારો જન્મ તો ઓરિસ્સામાં થયેલો તમારા પિતાશ્રી ત્યાં હતા ને પછી અહીંયા સેવન્ટીઝમાં કચ્છમાં આવ્યા અને તમે બીકોમ કર્યું હવે આ બીકોમ અને પત્રકારત્વને કંઈ સીધે સીધો કોઈ સંબંધ હોય એવું ક્યાંય લાગતું નથી પણ છતાં તમે પત્રકારત્વમાં કેમ આવ્યો એની વાત કરો બસ એવી હું પચ્યાસી માં ઓગણીસો પચ્યાસી માં બી થયો અને પરિવારની એક જોબ એક જરૂરિયાત હતી સમયની જરૂરિયાત હતી કે મારે તરત નોકરી કરવી કારણ કે ઘરની પરિસ્થિતિ એવી મારા ફાધર ચંદ્રકાંત માકડ સ્વતંત્રતા સેનાની પણ એ લગભગ એની યુવાનીમાં એ જ્યારે પરણે નહોતા એ વખતે ત્યાં અત્યારે અહીંયા ફ્રીડમ સ્ટ્રગલ ચાલતી સાથે અહીંયા કચ્છમાં રાજવિરોધી ચળવળ ચાલતી એટલે ઈ કોઈ કોઈ એવા કેસ સંદર્ભે ત્યારે અમલદારો બહુ કડક અને મોટા ભાગે નાગર એટલે વખતે એની મળી તારા સામે ઓરડ નીકળ્યું છે તું ભાગી એટલે જરિયા થઈને પછી ઓરિસ્સા ગયા અને ઓરિસ્સા ગયા પછી ત્યાં આર્મીમાં હતા અને આખો કોઈ બહુ લાંબી સ્ટોરી છે પણ ઓરિસ્સામાં એ સ્થાયી ત્યાં ત્યાં એક બલાંગીર શહેર ત્યાં એમણે ગુજરાતી સ્કૂલ શરૂ કરી એક ત્યાં ટંકારાનો એક પીઆર તપુભાઈ ટપુભાઈ ચક્કુભાઈ એમનું મોટું કામ બીડી પત્તાનું કામ એમાં એના કહેવાથી એમના સંકુલમાં સ્કૂલ શરૂ કરી અને એટલી બધી સ્કૂલ જામી ગઈ કે ત્યાંય સ્થાયી થઈ ગયા સ્કૂલમાં એ વખતે ગુજરાતી સ્કૂલ હોવા છતાં બલાગીરમાં મને યાદ છે કે લગભગ ચાલીસ જેટલી સંખ્યામાં છોકરાઓ ભણતા અને બીજા પણ હિન્દી ભાષી સ્કૂલ થતી એટલે બધા એમણે ત્યાંય સ્થાયી થયા જે તે વખતે પછી અમારું એમનો જે પરિવાર વિક્ષો એનું હું આઠમું સંતાન મારી સાત બેનો એટલે એટલે પછી કચ્છ પાછા આવ્યા જયારે બધું મૂકીને એકડે એક શરૂઆત કરી એમણે જીવનની એટલે પછીનો દાયકો સિતેર માં લગભગ સિતેર અમે પાછા આવ્યા પછી એક થી જીવન એ ગરમ પગ મૂકવાની જગ્યા નહીં અને એમ કરતા કરતા એને કારણે મેં જે આખી લાંબી સ્ટોરી એટલી કીધી કે મારી હું ગ્રેજ્યુએટ થયો ભણવામાં નો ડાઉટ હોશિયાર પહેલેથી ગ્રેજ્યુએટ થયો પછી ત્યારે પણ મનમાં હતો કે હું પરિવારને કઈ રીતે કામ આવું એટલે એક હોટલમાં નોકરી કરતો પાર્ક્યુ હોટેલ ચાર વર્ષમાં ત્યારે હોટેલમાં કઈ પ્રકારની નોકરી કરી હોટેલમાં હું ડે રિસેપ્શનિસ્ટ હતો અને નાઇટ ડે મેનેજર તરીકે બધું અને ત્યારે બીકોમ ત્યારે થયો પણ નહોતો એફઆઈ એસઆઈ મહત્વ કામે લાગી ગયો હતો અને એક તક મળી ત્યારે કઈ હોટલમાં અને પેલેથી મને છાપા વાંચવાનો શોખ ત્યારે એ વખતે ઓફ એટલે એટલે હું ગુજરાતી સ્ટુડન્ટ અંગ્રેજી નો રીતે ખબર પડી કે કચ્છ મિત્રમાં ટ્રાન્સલેટરની જગ્યા છે એમ હું પગ ત્યાં ચડ્યો શરૂઆતમાં છ મહિના તો હોટલ ફૂલ ડે ડ્યુટી હોટલની અને પાર્ટ ટાઈમ ત્યાં શીખતા ટ્રાન્સલેશન પગ ત્યાં ચડ્યો ત્યારે કોઈ કલ્પના નહોતી કે ભાઈ હું આટલો પત્રકાર બનીશ વાચકોનો લોકો નહોતો તંત્રી થાય પણ નો ડાઉટ ફરી એકવાર હું કહીશ કે આ સંસ્થા જે જન્મભૂમિ ગ્રુપ છે એમાં જ શક્ય બને હું આજે હું જર્નાલિઝમનો કોઈ મારા પાસે ડિગ્રી નથી પણ એમ કહી શકું કે જર્નાલિઝમની કોલેજમાં હું ગાઈડ કરી શકું અને અમારી કાશ્મીરની ટીમ અમારી અઢાર પત્રકારો છે બધા એવા નિવડેલા પત્રકારો છે કે દરેક જણ અનુભવે બધા ઘડાયા છે આ રીતે મારો કચ્છ મિત્રોમાં પ્રવેશ પણ આ ટ્રાન્સલેશનનો જોબ અને પત્રકારત્વના બીજા વિભાગોની કામગીરી એ બંનેમાં ઘણો બધો તફાવત છે કે અંગ્રેજીમાં ત્યારે કારણ કે બહુ એટલી સગવડો નહોતી એટલે અંગ્રેજીની ન્યૂઝ સર્વિસના સહારે જે ગુજરાતી છાપાઓમાં ટ્રાન્સલેશન થઈ અને સમાચારો લેવાતા એ અને અત્યારના ટ્રાન્સલેશનની આખી જે પ્રોસેસ હવે છે એમાં કેટલો બદલાવ તમે જુઓ છો સખત બદલાવ આવી ગયો છે અને હું એમ કહીશ કે નગમતો બદલાવ આવ્યો છે આજે હું જ્યારે દાખલ થયો ત્યારે પીટીઆઈ પ્રેસ ઓફ ઇન્ડિયા અને યુએનઆઈ બે લાઈનો હતી એમાં બપોરે અમે આવીએ અને એમાં તો પીટીઆઈ નું ટેલિપ્રિન્ટર હોય એટલે ધીમી પેઢીના લોકોને ખબર હશે કે આખો દી રોલ તાર ઉતરી અને દર કલાકે અમે રોલ કાપી આવીએ એમાંથી ફ્રન્ટ પેજમાં કયા ન્યૂઝ લેવા જેવા કે અમુક ઇનસાઈટ જાય એમાં ન્યૂઝ સિલેક્શન કરી બાકી બધાને આપણે એક સળિયામાં નાખી દેવાના હોય એનું અમે ભાષાંતર કરતા એનું લખાણ પીટીઆઈનું અંગ્રેજી અને એનું કારણ છે કે માહોરો એટલો બધો સરસ થયો અમારો કે ડિક્શનરી સાથે હોય શબ્દોની એમાં કઈ રમત હોય ભાવાર્થ હોય એટલે ભાવાનુવાદ અમે કરતા આજે કૌશિકભાઈ એવું થયું છે કે આજે વેબસાઈટો આવી ગઈ અને અંગ્રેજી જાણનારા પણ અંગ્રેજી ભૂલી જાય કારણ કે હિન્દીમાં બધું અવેલેબલ હોય છે હવે હિન્દી પત્રકારત્વ ચાલો આજે કદાચ દેશમાં સૌથી વધુ વ્યાપક પત્રકારત્વ હિન્દીનું હશે પણ વેબસાઇટની એક મર્યાદા હોય છે ને એ લોકોને થોડુંક સમાચારોને મસાલેદાર બનાવીને મૂકવાની વાત હોય છે એટલે આજે બધા મોટાભાગના છાપાઓમાંથી જે ટ્રાન્સલેશન ઇવન કચ્છ પણ જયારે કરતા હોય છે મારો આગ્રહ હોય કે તમે અંગ્રેજીમાંથી આજે કચ્છ આજની તારીખમાં પીટીઆઈની લાઈન છે અમે એની મોટી ફી ભરીએ છીએ પણ તે ટ્રાન્સલેટરમાં ફરક એ આવી ગયો છે કે આજે ગુજરાતી ભાષા અથવા તો હિન્દી શબ્દોની છાંટ આવી ગઈ અંગ્રેજી શબ્દોની છાંટ આવી ગઈ એટલે એને કારણે શુદ્ધ જેનું ગુજરાતી એ એ એક આજે કોરણે મુકાઈ દીધી પણ હું સાથે એ ઉમેરીશ કે આજે કદાચ એ સમયની જરૂરિયાત છે એનું કારણ છે કે જે તે વખતે અમે એક જમાનામાં જ્યારે અમે ડેશમાં હું કામ કરતો મને યાદ છે કે નર્મદા બંધ ઓવરફ્લો મેં હેડિંગ પેલેપાન માર્યું હતું તો મને બીજા દિવસે તંત્રીનો એનો ઠપકો મળ્યો ભાઈ નર્મદા બંધ છલકાયો એમ કેમ ના લખ્યું આપણે અંગ્રેજી નહીં લખવાનું પણ આજે સોશિયલ મીડિયા આવ્યા પછી આજે વાચકોનો ટેસ્ટ બદલાણો છે યુઝ યુઝ ટુ થઈ ગયા યુઝ ટુ થઈ ગયા અને યંગ પેઢીને આ બધું ગમે છે એટલે હવે ઈ છોચ અમે જરાક ઓછો કર્યો છે એટલે હિન્દી અંગ્રેજીની બદલે આપણે જે ઇંગ્લિશ કહી છે એમ ગુજલીશ થઈ ગયું છે જી પણ ટ્રાન્સલેટરના જોબમાંથી મને લાગે છે પછી તમે રિયલ પદ રિયલ જર્નાલિઝમ એટલે કે ફિલ્ડનું જર્નાલિઝમ હોય ક્યાંય પ્રસંગો પત્રકારત્વ કરવાનું હોય એમાં કઈ રીતે આગળ વધ્યા એમાં કહું ભાઈ એનું કારણ છે કે એમાં કોઈ મુશ્કેલી એટલે ન પડી કે કચ્છ આખું એક જિલ્લા કક્ષાનું અલગ પત્રકારત્વ છે અમારી આખી અહીંયાની અલગ સિસ્ટમ અને અહીંયા જે તે વખતે કીર્તિભાઈ ત્યારે તંત્રી હું દાખલ તું ત્યારે ત્યારે એમનો આગ્રહ અને આખી અમારે સિસ્ટમ જ હતી કે દરેક પત્રકારને દરેક કામ આવડવું જોઈએ હું કહી શકું કે ટ્રાન્સલેશન કદાચ બધાને ના આવડે બરાબર પણ અમારામાં એ સ્કીલ હતી પણ અમે એ વખતે ડેશમાં કામ કરતા ત્યારે પણ ક્રાઇમના ન્યૂઝ રાતે બેઠાઇ અને રાપરથી જે તે વખતે કચ્છમાં ગાંડા બાવડમાંથી કોલસો બનતો અને ઇલીગલ બનતો અને કોલસાની ટ્રક જંગલ ખાતું પકડે એ બધું આવું બધું કામ રાતે જ થાય દાણચોરી હતી એટલે એ રાતે ફોન આવે એટલે અમારે બનાવવાના હોય સમાચાર અમે જ બનાવીએ અમુક દિવસે ક્રાઈમ લેવાનો હોય એટલે અને રિપોર્ટિંગ તો અમે આજની તારીખમાં આજે મારી સાથે ડેસ્કમાં અમારે ચારનો સ્ટાફ છે એ લોકોને અલગ બધાને વિભાગો સોંપેલા છે અને રિપોર્ટિંગ એ લોકો પણ કરે છે મેં ધરતીગમ વખતે લગભગ પુષ્કળ મારા વાળા એક વર્ષમાં લગભગ મેં મારું મેઇન કામ ડેસ્કનું હોવા છતાં બાયલાન વાળા મારા રિપોર્ટ એકસો થી વધુ રિપોર્ટ જેમાં પાયલટ મળ્યું પણ દીપકભાઈ મારે પૂછવું છે કે અનુવાદનો જોબ ટ્રાન્સલેશનનો જોબ અને ફિલ્ડ રિપોર્ટિંગનો જોબ આ બંનેમાં મજા છે એમાં આવે નો ડાઉટ ફિલ્ડ રિપોર્ટિંગ તો એનું કામ છે પત્રકારત્વનું હું એમ બે વસ્તુ કહીશ ટ્રાન્સલેશનનું કામ પણ એટલું અગત્યનું એટલા માટે છે કે ત્યાં તમને કન્ટેન્ટ્સ લખવાનો એક માહોરો થાય છે તમે કે લાંબી વાત છે ટૂંકામાં ટૂંકા શબ્દોમાં કઈ રીતે કરવી અને એનું ઈટલો જે સમાચારનો જે હાર્દ કહેવાય છે કઈ રીતે બાંધવો એમાં એ શીખવા મળે છે રિપોર્ટિંગમાં તમારે લોકો વચ્ચે જવાનું છે જે ઘટનાની વચ્ચે જવાનું છે ઘટનાને આરપાર એમાં ઉતરવાનું છે ઇન્વેસ્ટિગેશન કરવાનું છે ને ફટાફટ આવીને એ વાચકોને પહોંચાડવાનું છે વાચકોને સમજાય એ રીતે એટલે થ્રિલ કયો કે રોમાંચ કયો કે જોબ સેટિસ્ફેક્શન કયો એમાં રિપોર્ટિંગમાં બરાબર પણ આ ટ્રાન્સલેટર પછી ફિલ્ડ રિપોર્ટિંગ એમ આગળ વધતા પછી લેખક પણ થયા કોલમિસ્ટ પણ થયા અત્યારે પણ તમારી રેગ્યુલર કોલમ આવે છે અને ત્યાંથી તંત્રી એટલે એક મને લાગે છે જર્નાલિઝમનો સૌથી ઊંચો મુકામ જે કહેવાય તમે ક્યારેય પેલો પ્રશ્ન એ કે તમે ક્યારેય વિચાર્યું કે તંત્રી થઈશ કચ્છ મિત્રનો તંત્રી થઈશ અને આટલા વર્ષોની મજલ પછી અહીંયા સુધી પહોંચીશ એવું કલ્પના હતી અને સાકાર કઈ રીતે થયો આનો કૌશિકભાઈ એવું છે કે હું દાખલ થયો કચ્છ મિત્રમાં અઠ્યાસી નેવ્યાસીમાં અને પેલી જાન્યુઆરી એકાણું ત્યારથી હું પરમાનન્ટ થયો એ ત્યારે તો આખું અમારા જે સિનિયરો હતા અમે મારા ન્યૂઝ એડિટર હતા રજનીકાંત સોની હરેશ હોય અમારા ચીફ સબ એડિટર જયંતભાઈ સદ્ય ત્યારે આ સિનિયર પત્રકાર હતા એને યાદ કરીશ મહિમ પાંડી હા બહુ જ વરિષ્ઠ પત્રકાર મહિમભાઈ આશિષની રહેતા અને કીર્તિભાઈ તંત્રી હતા એ વખતે એટલા બધા માંધાતાઓ ને જે રીતે કામ થતું અમને તો આપણે એમ લાગે કે આપણે દાણા બજારમાં પેલો ઘઉ ગુણી હોય ને ઓલું અંકુશ મારીને કેમ દાણા જોય અમે જોનારા અમને એ સપનામાં કદી આવે કે તંત્રી બની શકાશે પણ એ થોડોક સમય ચાલ્યું અને હું કદાચ બધાનો લાટકો મને કહ્યો કે મારા નસીબ સારા કે કદાચ એમ પણ કહું કે મારામાં કદાચ આવડત હશે એવી મારું અભિમાન લઈ આવી કે હું ડેસ માં દાખલ થયો સાથે એવા સંજોગો કૌશિકભાઈ કે મને લાગે છે હું ડેસ માં આવ્યા ને લગભગ ચોથે વર્ષે મને પૂર્તિનું સંપાદન મળ્યું હું બહુ જુનિયર હતો ત્યારે રજનીકાંત સોની અને મહીમભાઈ વારાફરતી વાળા સંભાળે પછી એકવાર નક્કી થયું કે આ માંકડ ને આપી દો પૂર્તિ ત્યારે પૂર્તિ રોજીરોજ ની નહોતી પણ ચાર પાનાની પૂર્તિ હતી અને હું મને ખ્યાલ છે કે આજે બધાને ખ્યાલ છે પૂર્તિનું કામ કેવું મહત્વનું હોય છે એટલે સંપાદનમાં મને ઢાળ્યો કારણ કે મારામાં પેલેથી ટૂંકું લખવાની આવડત બનવાની શરૂઆત થઈ કહી શકાય ત્યારે પણ મને સપના હતું પણ ધીમે ધીમે જે આજે એ માહોલ હું યાદ કરું છું ના કશ્મીરમાં બધા બેસતા સિનિયરો ત્યારે કઈ પણ વાત થાય મહિમભાઈ અને રજનીકાંત સોની વાત કરતા હોય ને ભવિષ્યમાં એ કે તંત્રી કોણ બનશે એ તારે એમ કેતા માકડ છે ને એ બધાથી આગળ નીકળી જાય એટલે મારા મનમાં ધીમે ધીમે એક એક ઈચ્છા કે મને એમ થાતું કે આ કે છે તો કદાચ હું બનવું એ ખરો અને પહેલેથી મારો સ્વભાવ મારો વર્કોલિક સ્વભાવ કૌશિકભાઈ કે કદાચ પત્રકાર બધા મહેનતુ હશે પણ હું જે તે વખતે કામ કરતો ને ત્યારે મેં ઘર બાર કે કાંઈ જોયું નથી સવારે ત્યારે નાઇટ ડ્યુટી કચ્છ મિત્ર એકમાત્ર છાપું કચ્છમાં અને વાચકોનું અનિવાર્ય કે કચ્છ મિત્ર છે બીજું કઈ હતું નહીં એટલે અમે રાતે આજે કોઈ આજે પ્રોફેશનલ છાપાના દુનિયામાં કહીએ ને કે છાપુ અઢી વાગે છાપવાનું કામ પતે અને સાડા વાગે છપાય અને લોકોના હાથમાં સાત વાગે જાય તો કોઈ માનણી પડી વખતે એવું કામ હાલતું કે ઘટના બને એટલે અમે અટકી જઈએ રાતે લેટેસ્ટ સમાચાર લેવાના છેલ્લા છેલ્લા એટલે જલ્દી વાત પૂરી કરું આ મુદ્દાની કે હું બે વાગે રાતે ઘરે ગયો હું સવારે ઉઠી અને સાડા કીર્તિભાઈ આવ્યા તે પેલા સાડા વાગે તો હું પાછો પ્રેસમાં આવી ગયો એ વખતે છાપા બધા હિન્દુ હિન્દુસ્તાન ટાઈમ્સ ઇન્ટરનેટ હતું નહીં ત્યારે એ જ આપણું ઇન્ટરનેટ હતું પછી કઈ ઘટના હું જોઉં કે મુખ્યમંત્રી આવવાના છે કોઈ આવવાના છે રિપોર્ટિંગમાં ક્યાં જવા મળશે એટલે હું અમારા સિનિયર ઓળખું ભાઈ મને જવા મને મને મોકલજો ભેગો જાઉં એ રીતે મને કામની એક જે ધગસ હતી આજે મને એમ લાગે છે કે મને એ બહુ કામ આવી પણ આ પત્રકાર તો ખાસ કરીને ફિલ્ડ રિપોર્ટિંગની આપણે વાત કરીએ એમાં કોઈ એવો પ્રસંગ એવું રિપોર્ટિંગ કે જેનો બહુ ઇમ્પેક્ટ થયો હોય કચ્છ મિત્રમાં છપાયો પછી નામ આપણને એમ થાય કે કોલર ઊંચો રાખવાનું મન થઈ જાય એવો કોઈ પ્રસંગ યાદગાર હોય એવો કૌશુભાઈ અત્યારે મને એટલી બધી સદંત તત્કાળ એ ઘટનાઓ યાદ નથી આવતી પણ પત્રકાર પત્રકારનું જે જીવન છે અને આપણે જે બીજાના જીવનમાં જે ઉતરીએ છીએ કે ઘટનામાં ઉતરીએ છીએ ત્યારે એટલા બધા હૃદયદાવક બનાવો બનતા હોય છે

હું બચાવમાં ઉતર્યો અને આમાં ચારે બાજુ કાટમાળના ઢગલા અને કોઈ આપણે માણસનો બચ્ચો મળે નહીં કે કોને પૂછીએ કે આપણે કારણ કે બધા ત્યાં જે તે વખતે કેમ્પ ચાલતા હું આ બધા ટેન્ટમાં કે બધા હોય પણ સવારે સાડા આઠ નવનો સમય ત્યારે કરવું શું એટલે ફોટોગ્રાફર એનું કામ કરતો હતો પણ આપણે આ કંઈક જગ્યા કઈ હતી કે આ શું હતું એ જાતો હતો ત્યાં મેં જોયું કે એક ભાઈ ઉભરક નીચે બેઠા હતા અને આમ નીચે કાણામાં જે કાટમાળમાં જોયા કરતા હતા એટલે મેં દ્રશ્યો જોયું ચાલુ વ્યક્તિ છે શું છે તો તો ભાઈને બોલાવ્યા ધ્યાન અને પછી પછી આમ હટાવે ભાઈ મારા જોયું એની આંખો નો જે શૂન્યવકાશ હતો ચહેરા પર દર્દ આપણું આજે હું યાદ કરું તો મને આમ કંપાળી છૂટી જાય એને કીધું કે મેં કીધું ભાઈ શું છે આમાં મને સાહેબ મારી કે છ વર્ષની દીકરી અને ચાર વર્ષનો દીકરો મારી પત્ની મદદા આમાં ડટાયેલા છે કે હું સાંભળું છું અવાજ આવે છે કે નહીં આર્ની વાડા આવે તો હું પછી એને તેડી આવું એટલે આવી જે વેદના સ્થિતિ એ નિષાય સ્થિતિ કયો કે મને મને એમ લાગે જીવનમાં હું યાદ કરું ને તો એમ થાય કે કંપારી છૂટી એના આવો કરુણ બનાવો મને એની આંખો આજે પણ મને યાદ આવે આવા તો મેં સાઇકલોન હોય વાવાઝોડું હોય એક હું પત્રકાર તરીકે હું વાત કરું કે આ એક સંવેદનાની વાત થઈ બીજી સંવેદના જે રાજકારણીઓને આપણે જે જાડી ચામડીના કહીએ છીએ ને કે કચ્છનો હંમેશા કચ્છના પ્રશ્નો હંમેશા હવે કચ્છ આખું બદલાઈ ગયું છે કચ્છના કોઈ પ્રશ્નો નથી આજની તારીખમાં કચ્છ સુખી છે નાનું મોટું હશે ભલે પણ જે તે વખતે આજથી પંદર વર્ષ પહેલાની સ્થિતિ એવી હતી કે દુષ્કાળ બહુ પડતા પાણીની પરિસ્થિતિ બહુ જ ગંભીર અને નર્મદા યોજના ત્યારે હવામાં કચ્છ માટે હવામાં હતી ગુજરાતમાં તો એ પ્લાન મુજબ આગળ વધતું હતું અને કચ્છને જે અન્યાય થયો હતો પાણીની ફાળવણીમાં એની લડત અમારી લગભગ દોઢ દાયકો લાંબી લડત ચાલી હતી કચ્છનો કેસ તે વખતે બહુ જ સાચો નો ડાઉટ એટલે એ વખતે જે તે વખતે આંદોલનો પણ જે તે વખતે અમુક રાજકારણીઓ જે હોય હું નામ ઉલ્લેખ નહીં કરું પણ એ ત્યારના બહુ લોકપ્રિય રાજકારણી ધારાસભ્ય એની સાથે મીટિંગ થયા ત્યાં ધીરુભાઈ શાહ ત્યાં સ્પીકર હતા જે તે વખતે સુરેશભાઈ કેબિનેટ મંત્રી ધીરુભાઈ વિધાનસભાના સ્પીકર થયા અને એટલે ત્યારે કચ્છનો અવાજ બહુ હતો તો એમ હતું કે કચ્છનો ક્યાંક આપણે ઉકેલ લઈ આવીએ હું ત્યારે જે તે વખતે મિટિંગો વારંવાર ગાંધીનગર મળી અને નર્મદાનો કેસ આપો હું રિપોર્ટિંગ સંભાળતો અમે ત્યાં ગયા હતા અમારા જે તે વખતના નેતા એ બધું ગોઠવણ કરી હતી બહુ માહોલ હતો કે ઉકેલ આવી જશે ગ્રેવિટી ફ્લોની ડિમાન્ડ એ ગાંધીનગરમાં બે મિટિંગ થઈ બધું ઉગ્ર રજૂઆતો થઈ બધું થઈ પણ અમારા જે નેતાજી હતા ને એક શબ્દ ન બોલ્યા હું એનું ગાડીમાં એને દગો ગયો હતો મેં પછી રસ્તામાં કીધું તમે કેમ કઈ બોલ્યા નહીં મને કે ભાઈ જો હું આમ બોલું તો કછવાડા નારાજ થાય આમ બોલું તો સરકાર નારાજ થાય એટલે મને ત્યારે મને એમ થયું કે રાજકારણી જે જાડી ચામડી નાખ્યો છું કે એ લોકોની જે એ લોકોની જે લોકો પ્રત્યેની જવાબદારી ક્યાં ગઈ અને આજની આજે એ જ માહોલ છે આજે બધા નું જોવે છે પ્રજાનું જોનાર બહુ ઓછા છે પણ તમે તંત્રી થયા એક દાયકાથી તંત્રી છો એક ટ્રાન્સલેટર એક ફિલ્ડ પત્રકાર અને તંત્રી તંત્રી બનવાનો એક જે અનુભવ છે એની સાથે કેટલી બધી જવાબદારીઓ છે કેટલા પડકારો છે કચ્છ મિત્રની આટલી મોટી આબરૂ એની વિશ્વસનીયતા લોકો સમાજમાં એનું વર્ચસ્વ એને જાળવી રાખવાનો પણ પડકાર એટલે દસ વર્ષનો તમારો અનુભવ કેવો રહ્યો અનુભવ હું કે એકદમ યાદગાર અને સંતોષપ્રદ એનું કારણ છે કે કીર્તિભાઈ લગભગ ત્રણ દાયકા તંત્રી રહ્યા અને એક પ્રાદેશિક કેવું કે જિલ્લા કક્ષા અખબાર ભાગ્યે જ કોઈ જિલ્લાનું અખબાર હશે કે જેને આટલી નામના મેળવી હશે આટલી બધી વિશ્વસનીયતા કેળવી હતી એટલે

તમે તમારા પત્રકાર લેકચરમાં કીધું કે જમણેરી ડાબેરી વિચારધારા આજે કચ્છમિત્ર મિત્ર હંમેશા ન્યુટ્રલ રહ્યું છે એટલે એ એક છાપ જાળવી રાખવાની અને બીજું એક કૌશિક એવી વસ્તુ છે કે આજે કચ્છમિત્રનું પત્રકાર તો એટલી અલગ છે કે આજે ગુજરાતના બીજા છાપાઓમાં તમે જોતા હશો અમદાવાદ રાજકોટ કે મેટ્રો સિટીના કલ્ચરના પેપરોમાં ઊં ક્યાંય તમે છાપામાં પ્રવેશ ના આપો એવા સમાચારો કચ્છ અમે ફોટા સાથે લઈએ છીએ લેવા પડે છે કારણ કે અહીંયા લોકો એ રીતે કેળવાયેલા છે અહીંયા ગ્રામીણ એક્ટિવિટી ગામડાના સમાચાર એ બધાને જાળવવાનું બધાની મરજી લોકોને મજા આવે એ પણ જોવાનું એટલે એક બેલેન્સિંગ તરીકે અમે કામ કરવાનો એક ચેલેન્જ છે અને સાથે એ છે કે અમારી એક જે તટસ્થતાની છાપ છે આજની તારીખમાં ઇલેક્શન થાય ત્યારે કચ્છ મિત્ર એક માત્ર એવું છાપે એક છાપ એવું માત્ર છાપવું છે કે જે પ્રેસ નોટો છે રાજકીય પક્ષોની યાદીઓ બંનેની અમે છાપીએ અને બંનેની સરખી છાપીએ આજે ત્રણ કોલમની ભાજપની છે તો કોંગ્રેસની ત્રણ કોલમની છે એટલે આ એક અને મને સંતોષ છે કે મારું આજે મંત્રી તરીકે અગિયારમું વર્ષ છે અને કચ્છ આજે હું બે સામેથી વાત કહીશ કે કચ્છ આજે એ લેવલે પહોંચ્યું છે કચ્છની જવાબદારી નિભાવી અને કચ્છને એક વિકાસના તબક્કામાં પહોંચી ગયું છે કચ્છ કૌશિકભાઈ રોલ હવે બદલ્યો છે અમે અમારા હાર્દિકભાઈ મામણી અમારા યુવા ટ્રસ્ટી એ આવે એક નવી દ્રષ્ટિ મળી અને કચ્છ મિત્રો અત્યારે શું રોલ ભજવે છે થ્રી સિક્સટી ડિગ્રી કચ્છનો સર્વાંગી વિકાસ આજે કચ્છને એક શેપ આપવાની જરૂર અલગ અલગ ફિલ્ડમાં અમે છેલ્લા એક વર્ષથી અનેક કાર્યક્રમો કરીએ છીએ કોન્ટ્લેવથી માંડી અને સેમિનારો ધૂમ્રપાન હોય પર્યાવરણ આરોગ્ય અને બધી સંસ્થાઓને સાંકળી અને સમાજને કઈ રીતે ઉપયોગી થઈ રહ્યા છે આંખોના ઓપરેશન કરાવીએ છીએ અમે

કે કારગીલ યુદ્ધ પછી જે એના શહીદો અને ઘાયલ થયેલા લોકો માટે આપણે ફંડ સૌરાષ્ટ્ર ટ્રસ્ટે શરૂ કરેલું અને રેકોર્ડ બ્રેક કરોડ સાડા કરોડ અને એટલે આખા ભારતમાં કોઈ અખબારે આટલો ફાળો નહોતો કરે એટલે એ એક પરંપરા છે પણ આપણે વાર્તાલાપના અંત તરફ જઈએ મને જાણવામાં એ રસ છે કે ગુજરાતી જર્નાલિઝમ ને 200 વર્ષ થાય એમાં 100 વર્ષનો ઇતિહાસ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ નો છે સૌરાષ્ટ્ર અખબાર થી શરૂ થઈ કચ્છ મિત્ર ને પણ 77 વર્ષ એવ રીતે જન્મભૂમિ 90 વર્ષ થવા જાય છે તો આ બધા માં કચ્છ મિત્ર અલગ કઈ રીતે પડે છે કચ્છ મિત્ર નું પત્રકારત્વ અલગ કેમ પડે છે અને કચ્છ નું પત્રકારત્વ અલગ કેમ પડે છે કૌશીબા બહુ સિમ્પલ વસ્તુ છે તમે પત્રકારત્વ ને આપણે બાજુ મૂકી અને એની પ્રાદેશિક એની જે ભિન્નતા તમે જોશો ને કે કચ્છ એવો જિલ્લો છે એવો પ્રદેશ છે કે ગુજરાત સૌરાષ્ટ્ર કે આખામાં અલગ છે કચ્છ આખો પશ્ચિમ નકશામાં પશ્ચિમ ભારતનો સૌથી છેવાડાનો જિલ્લો અહીંની અહીંના એમાં એવું છે કે દર બાર ગાઉ બોલી બદલાય કચ્છની હકીકત છે આજે વાગડ જાશું વાગડ એટલે એમાં આખી અલગ બોલી હશે કોળીઓની ગામડાઓમાં છે ભાનુશાળી અબડાસા ના ગામડાઓમાં કચ્છ ભાનુશાળી કચ્છી ભાનુશાળી એની અલગ કચ્છી લડણી હશે ભુજમાં અલગ જોલા અલગ બોલાતું હશે એની મુસ્લિમ કોમ છે એ લોકો અલગ ભાષા બોલે એટલે કચ્છની કચ્છની જે પ્રાદેશિક કે ભૌગોલિક પરિસ્થિતિની જે અલગ જાતની છે અહીંયાની જે પરંપરાઓ અલગ જાતની છે એને કારણે કચ્છમિત્રનું આખું પત્રકારત્વ એને આધારિત વિકસ્યું છે જે તે વખતે કચ્છમિત્ર જે ચાર મિત્રમાંથી કચ્છમિત્ર મિત્ર અને જે રીતે ધીમે ધીમે કચ્છનો વિકાસ થયો એ થયું એટલે કચ્છ મિત્ર એ રીતે ઢળતું ગયું એમાં કચ્છની તમે કચ્છ જોશો તો તમને આજે પણ તમને કચ્છની પરંપરાઓના સમાચાર વ્યાપક જોવા મળશે આજે કોઈ રબારી જ્ઞાતિ છે કે આયર જ્ઞાતિ છે કે બંનેના એ બાજુ કોમ છે એ લોકોની તળપદી છોડાની શરણાર્થીઓ છે બધા એ લોકોની વસ્તુ છે આ જન્માષ્ટમીમાં જો તે દિવસે ત્યાં હતો તો જન્માષ્ટમી બધે કચ્છ બધે અલગ રીતે ઉજવાય ત્યાં સોડાના ગામમાં જે થરપાકની પદ્ધતિ છે કે બેનો સાથે મળીને માટીનો કાનુડો બનાવે એ કાનુડો કેવો હોય જેને મૂછો હોય અને સોડા પાઘડી હોય પછી એનો વરઘોડો કાઢે એટલે આ બધાને કચ્છ પાનાઓમાં અમે કાળક્રમે એમાં સતત એમાં રિફ્લેક્ટ થતું રહ્યું એને કારણે કચ્છનું પત્રકાર તો કચ્છ મિત્રો અલગ વિકસ્યું અને મને કૌશિકભાઈ કહેતા ગર્વ થાય છે કે બીજા જે બારના છાપાઓ જે આવે ને બધાને એમ થયું કે ધરતીકંપ આવ્યો ઉદ્યોગો ઘણા આવી ગયા કચ્છમાં ખૂબ કમાવાનું છે બીજા છાપા બધા આવ્યા એ લોકોએ શરૂઆતમાં પોતાની લડણ જાળવી રાખી શહેરની કોશિશ કરી પણ કોઈ જામ્યા નહીં પછી એ લોકોએ લોકો અને ચીલે ચાલવાનું કામ કર્યું આજે કચ્છમિત્રની એક વિશેષતા તમને કહું કે અહીંયા જે રાષ્ટ્રીય પર્વ ઉજવાય છે પંદરમી ઓગસ્ટ ને જન્માષ્ટમી આ સોરી છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્ર દિવસ અને સ્વતંત્રતા દિવસ કચ્છમિત્રમાં દસ દસ દિવસ સુધી એના

અને મારો કહેવાનો મતલબ એમ તો આજે આજના આજે કચ્છ મિત્ર કચ્છના બધા છાપા એ પદ્ધતિ અનુસરે છે એમાં પણ દિવસો સુધી લાંબા અહેવાલો આવે છે એટલે કચ્છ મિત્ર વિશેષ પત્રકારો તો કચ્છ જે કેરી કંડારી એને બધા આજે ફોલો કરે ફોલો કરતા રહ્યા છે કચ્છ બધા બધાથી અલગ છે એની ભૌગોલિક સ્થિતિ ગણો એની સંસ્કૃતિ ગણો એની ધાર્મિક પદ્ધતિઓ ગણો એનું અર્થકારણ પણ મને લાગે છે બીજા પ્રદેશોથી અલગ છે સૌથી મોટો જિલ્લો છે વિસ્તારની દ્રષ્ટિએ અને અભાવનો જિલ્લો હતો એમાંથી હવે એ વિકાસનો જિલ્લો લગભગ બની ગયો છે આવા કચ્છ મિત્રમાં કચ્છ મિત્રની ભૂમિકા બહુ મહત્વની રહી છે આટલા વર્ષોથી અને એના તંત્રી દીપકભાઈ માકડ સાથે આપણે આ પત્રકારત્વની કચ્છની વાતો કરી દર્શક મિત્રોને ઘણું જાણવા મળ્યું હશે એવી મારી મારી કામના છે અને મજા આવી હશે દીપકભાઈ બહુ આનંદ થયો ઘણા સમયથી આ ઇન્ટરવ્યૂ કરવાની ઈચ્છા હતી આજે યોગાનું યોગ રચાણો અને મુલાકાત થઈ ખૂબ ખૂબ આભાર કે કૌશિકના કેલિડોસ્કોપમાં ક્યારેક આપણે મળતા રહેશું થેન્ક યુ